विद्यार्थी मित्रों गुड मॉर्निंग। हवे आपणे लास्ट लेक्चर नी अंदर चौथो पाठ पूर्ण करे तो अने पांचमा पाठ नी अंदर तमने प्रस्तावनानो टॉपिक समझाय तो अने मात्र गरीबी नी व्याख्या समझावी थी एटले त्यांथी आपणे रिपीट करीशुं अने आजनो नवो टॉपिक उमेरीशुं। तो विद्यार्थी मित्रों आपणो प्रश्न छे गरीबीनो अर्थ। कयो प्रश्न छे? गरीबीनो अर्थ। तो लखवानुं छे ज्यारे समाजनो एक मोटो वर्ग, ज्यारे समाजनो एक मोटो वर्ग पोतानी पायानी लघुत्तम जीवन जरूरियातो संतोषी शकतो नथी, ए परिस्थिति ने गरीबी कहेवाय अथवा गरीब कहेवाय। शुं लखवानुं? आपणी रीते लखी शकाय के जे व्यक्ति लघुत्तम पायानी जरूरियात, एमां शब्दो लखाय खोराक, कपड़ा, रहेठाण, शिक्षण, आवी जीवन जरूरियातनी वस्तुओ संतोषी शकतो नथी, ए परिस्थिति ने गरीबी अथवा गरीब कहेवाय। हवे विद्यार्थी मित्रों याद राखवानुं छे, गरीबी एक सापेक्ष ख्याल होवाथी, गरीबीनो ख्याल केवो ख्याल छे? सापेक्ष ख्याल छे। अने गरीबी शुं ध्यानमां लईने लेवाय? तो गरीबीमां सरેરાશ जीवन स्तरने ध्यानमां लेवामां आवे छे। अहींया आपणे कीधुं तुं विकसित अने विकासशील देशोमां गरीबी नक्की करवाना धोरणोमां तफावत जोवा मळे छे। हवे आपणे अहींया ध्यान आपो, गरीबी ने बे विभाग में वेची शकाय। एटले पहला मुद्दो छे गरीबी नो परंपरागत अर्थ। परंपरागत अर्थ ने एवं कहवाय आवक गरीबी, अने बीजो गरीबी नो आधुनिक अर्थ एने कहवाय बिन आवक गरीबी। एटले गरीबी ने केटला भाग में वेची? तो बे विभाग में वेची। एक गरीबी नो परंपरागत अर्थ नो मतलब आवक गरीबी, અને ગરીબીનો આધુનિક અર્થ એટલે કે બિન આવક ગરીબી। તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલા સુધી સમજ આપી હતી, હવે મારે આજે તમને આવક ગરીબીનો ટોપિક, બિન આવક ગરીબીના ટોપિક વિશે સમજાવવું છે। તો અહીંયા ધ્યાન આપો, અહીંયા પ્રશ્ન નંબર એક આપવાનો અને અહીંયા શબ્દ જુઓ ગરીબીના આવક અભિગમ, એટલે એનો મતલબ કયો એક નંબરમાં કયો પ્રકાર ચાલુ થયો? ગરીબીનો આવક અભિગમ, એમાં એક નંબરનો મુદ્દો આપવાનો। ચાલો, તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કહેવાય ગરીબી રેખા। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ટોપિક કયો છે? ગરીબીનો આવક અભિગમ। ગરીબીના આવક અભિગમમાં કોની વ્યાખ્યા મળી? ગરીબી રેખાની, એક ગુણના પ્રશ્નમાં પૂછાશે। તો ધ્યાન આપજો, શું લખવાનું? જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચ આની લઘુત્તમ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી સપાટીને ગરીબી રેખા કહે છે। હવે ધ્યાન આપજો, નંબર બે, ગરીબી રેખા નક્કી, ગરીબી રેખા દ્વારા નક્કી થયેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને ગરીબ કહેવાય। એક નંબરની વ્યાખ્યાની અંદર કોની વ્યાખ્યા હતી? ગરીબી રેખાની। બીજા નંબરની વ્યાખ્યામાં કોની વ્યાખ્યા મળી? ગરીબીની। શું વ્યાખ્યા લખવાની છે? ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ, અહીંયા લખી છે નક્કી થયેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી। તો એ લખવાનું ગરીબી રેખાની અંદર નક્કી થયેલી આવક કે ખર્ચની સપાટીથી, નક્કી કરેલી આવક કે ખર્ચની સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ, ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને આપણે કહેવાય ગરીબ। હવે ત્રીજા મુદ્દામાં વિકલ્પ છે, એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। ચલો, ગરીબી એક અભાવની
परिस्थिति छे। विकल्प में पूछी सकाय गरीबी एक शू छे, तो गरीबी एक अभावनी स्थिति छे। चौथा मुद्दा में लखवानुं भारत में गरीबी रेखा माटे जरूरी न्यूनतम कैलरी प्राप्त करवा जरूरी खोराक अने एनी पाछळ लघुत्तम वपराशी खर्च एने ध्यान में लेवाय छे। तो विद्यार्थी मित्रों त्रीजा मुद्दा में गरीबी एक केवी स्थिति छे, अभावनी स्थिति छे। गरीबी रेखा नक्की करवा माटे शुं ध्यान में लेवाय, तो न्यूनतम कैलरी अने लघुत्तम वपराशी खर्च आ ध्यान में लेवाय छे। विद्यार्थी मित्रों आ एक गुणना प्रश्न में पूछाशे गरीबी रेखानी मर्यादा शू, तो गरीबी रेखानी मर्यादा ए छे के फक्त अपूरता खोराकनी के भूखमराની સ્થિતિ દર્શાવે છે। ગરીબી રેખાની મર્યાદા શું, તો ફક્ત અપૂરતો ખોરાક ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો આવક ગરીબીની અંદર આપણે કેટલા મુદ્દા ભણવાના, પાંચ। તો ફરીથી ધ્યાન આપજો ગરીબીનો આવક અભિગમ, આવક અભિગમની અંદર પહેલી ગરીબી રેખાની વ્યાખ્યા લખવાની, બીજું ગરીબની વ્યાખ્યા લખવાની, બીજી કોની વ્યાખ્યા લખવાની, ગરીબની। તો અહીંયા ધ્યાન આપો આવક ગરીબીની અંદર પહેલું લખવાનું છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે નક્કી કરવામાં આવેલું ખર્ચ એની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહે છે। નંબર બે, ગરીબી રેખા દ્વારા નક્કી કરવામાં આવેલી આવક નક્કી કરેલા ખર્ચ એના કરતાં ઓછી આવક ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને ગરીબ કહેવાય। ત્રીજા નંબરમાં ગરીબી એક પ્રકારની કેવી સ્થિતિ છે, અભાવની સ્થિતિ છે। ચોથા નંબરમાં કીધું ગરીબી રેખા શેના આધારે નક્કી થાય, તો ન્યૂનતમ કેલરી અને લઘુત્તમ વપરાશી ખર્ચ આને ધ્યાનમાં રાખીને ગરીબી રેખા નક્કી થાય। અને પાંચમો મુદ્દો ગરીબી રેખાની મર્યાદા શું, તો લખવાનું એ ફક્ત અપૂરતો ખોરાક ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે। તો આ ગરીબીનો આપણો આવક અભિગમ પૂર્ણ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો બીજો નંબર છે, બીજો ટોપિક ગરીબીના આધુનિક અભિગમ તરીકે। પેલો પરંપરાગત અભિગમ હતો, ગરીબીના આધુનિક અભિગમમાં કયો શબ્દ આવ્યા, બિન આવક ગરીબી। બિન આવક ગરીબીની વ્યાખ્યા આપણે અહીંથી લખવાની છે, છેલ્લાથી ત્રીજી લીટીમાં છેલ્લો શબ્દ અર્થ કરીને લખવાનો। જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા, પસંદગીઓ, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર થવો એને કહેવાય બિન આવક ગરીબી। અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ આવક શબ્દ આવ્યો નહીં, એટલા માટે એનું નામ છે બિન આવક ગરીબી। તો પહેલા નંબર બેમાં શું લખવાનું, મેઇન મુદ્દો બિન આવક ગરીબી, એમાં પહેલા નંબરમાં લખવાનું ગરીબીના આધુનિક અભિગમ તરીકે કયો ખ્યાલ મહત્વનો છે, તો બિન આવક ગરીબી। બિન આવક ગરીબીના અર્થમાં શું લખવાનું, જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા, પસંદગીઓ, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર એને કહેવાય બિન આવક ગરીબી। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એનો મતલબ UNDP, UNDPએ કયો ખ્યાલ રજૂ કર્યો, માનવ વિકાસ આંક અથવા અહેવાલ, પાઠ બેમાં ભણ્યા માનવ વિકાસ આંક એટલે HDI, HDIનો ખ્યાલ કોને રજૂ કરે, તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અથવા એનું નામ છે UNDP એ રજૂ કર્યો। માનવ વિકાસ આંક એટલે HDI, માનવ ગરીબી આંક એટલે કે HPI, HPIનું નામ આપણે પાઠ બેમાં સ્વાધ્યાયના પહેલાં આપણે જોયું હ્યુમન પ્રાયોરિટી ઇન્ડેક્સ, અને માનવ વિકાસના ત્રણ ઘટકો આપ્યા જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ આનો સમાવેશ થાય।
तो आ तो आपणे पाठ बे में भण्या विद्यार्थी मित्रों, एटले आपणे आनी कई जरूर नथी। हवे आ वधारानुं छे, ज्ञान माटे साक्षरतानो दर, नोंधणीनो दर, आरोग्य समय, जन्म समय, अपेक्षित आयुष्य, सारा जीवन धोरण माटे माथाडीठ, गृह उत्पादनो समावेश करवामां आव्यो छे, आनी कई जरूर नथी। तो आपणा टॉपिकनी अंदर खाली तमारे बिन आवक गरीबीनी अंदर बे ज मुद्दा लखवाना छे। तो पहला आपणे मुद्दा नाम लखवानुं, बिन आवक गरीबी। एमां पहला वाक्य मां लखवानुं, गरीबीनो आधुनिक अभिगम तरीके बिन आवक गरीबीनो ख्याल विकस्यो। अने एना माटे शब्दो लखवाना, ज्ञान, लांबो अने स्वस्थ जीवन, सारू जीवन धोरण, व्यक्ति स्वातंत्र, तकोनी उपलब्धता, पसंदगीओ, स्वाभिमान साथे गौरवपूर्ण जीवनो विचार करवो, एनो कहेवाय बिन आवक गरीबी। बस आटलू लखवाथी आपणो प्रश्न पूरो थाय कि भाई गरीबीना गरीबीने केटला भागमां वहेंची थी, तो बे विभागमां वहेंची थी। एकनुं नाम आधुनिक એટલે કે પરંપરાગત ગરીબીનો મતલબ આવક ગરીબી, આવક ગરીબીમાં આપણે પાંચ મુદ્દા આપ્યા, અને ગરીબીનો આધુનિક અર્થ, ગરીબીના આધુનિક અર્થની અંદર કયો ખ્યાલ આવ્યા, બિન આવક ગરીબી એક મુદ્દો આ, અને બીજી વ્યાખ્યા, ત્યારે આપણે ત્રણ ગુણનો પ્રશ્ન પૂરો થાય। ચલો હવે આપણો પ્રશ્ન છે ગરીબીનું સ્વરૂપ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગરીબીનું સ્વરૂપનો મતલબ પ્રકાર થાય, તો અહીંયા ટીક કરજો, ગરીબીને બે વિભાગમાં વહેંચી શકાય, એકનું નામ નિરપેક્ષ ગરીબી, બીજાનું નામ સાપેક્ષ ગરીબી। તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી, ગરીબીના પ્રકારો કેટલા આપ્યા, તો ગરીબીના બે પ્રકારો આપ્યા, એકનું નામ નિરપેક્ષ ગરીબી, બીજું સાપેક્ષ ગરીબી। તો વિદ્યાર્થી મિત્રો, આ નિરપેક્ષ ગરીબીનો ટોપિક મોટો છે, બરાબર। અહીંયા પાછળનું પણ આખું પેજ લાગુ પડશે, બરાબર, અને એ છે સામે પણ થોડુંક એના વિશે આપેલું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી એક નાની ગરીબી છે ને એ પહેલાં ભણીશું। ચલો એનું નામ છે સાપેક્ષ ગરીબી। પહેલાં આપણે ગરીબીના પ્રકારો કેટલા આપ્યા, બે, કયા બે, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી। તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો કયો અભ્યાસ કરીશું, સાપેક્ષ ગરીબી। ચલો તો અહીંયા આ વધારાનું છે, તો આ પહેલા પેરેગ્રાફની અંદર પૂરો થાય એટલે મારી એક વ્યાખ્યા અહીંયા નોંધ કરવી, ત્યાંથી તમારો મુદ્દો સ્ટાર્ટ કરવો। ચલો, કોઈ એક વર્ગ કે જૂથ, શું કીધું, કોઈ એક વર્ગ કે જૂથ એની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે। એક ગુણના પ્રશ્નમાં પૂછાશે, ચોપડીમાં વ્યાખ્યા બરોબર આપી નથી એટલે આપણે વ્યાખ્યા લખી, શું કીધું, કોઈ એક વર્ગ કે જૂથ એની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે એવું લખી શકાય કે એકની સરખામણીમાં બીજા વર્ગની આવક કેવી હોય, ઓછી હોય, એકની સરખામણીમાં બીજા વર્ગની આવક ઓછી હોય તો એને સાપેક્ષ ગરીબી કહેવાય। આપણે વ્યાખ્યા એથી લાવ્યા, સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી ધ્યાનમાં લેવામાં આવે છે। સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે, ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય। જો અહીંયા બે વર્ગ આપ્યા, એક ઓછી આવકવાળો અને બીજું વધુ આવકવાળો, તો ઓછી આવકવાળો વર્ગ કોની સરખામણીમાં, વધુ આવકવાળા વર્ગની સરખામણીમાં સાપેક્ષ ગરીબ કહેવાય। તો આપણે અહીંયા વ્યાખ્યામાં એ જ લખ્યું, તો આપણે વ્યાખ્યા આ જ લખવાની, ઓકે, કોઈ એક વર્ગ કે જૂથ એની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કોષ્ટક ચોપડીવાળાએ આપીએ, જુઓ પછી આપણે અહીંયા સારી રીતે સમજાવીશું।
જૂથ છે, અહીંયા પણ આપણે વ્યાખ્યામાં એ જ કીધું હતું, કોઈ એક વર્ગ કે જૂથ, અહીંયા જૂથ આપ્યા, આપણે અહીંયા વર્ગ આપીશું. ચલો જૂથમાં જુઓ, જૂથ એક એની આવક 0 થી 30 હજાર, જૂથ બે એની આવક 30 હજારથી 1 લાખ, જૂથ ત્રણ એની આવક 1 લાખથી 3 લાખ, જૂથ ચાર એની આવક 3 લાખથી 10 લાખ, જૂથ પાંચની આવક 10 લાખથી વધુ. અહીંયા જૂથ 1, 2, 3, 4, 5 આવક 30 હજાર, 1 લાખ, 3 લાખ, 10 લાખ, 10 લાખથી વધુ, આવક વધી કે ઘટી? તો વધી. તો અહીંયા એની જગ્યાએ આપણને યાદ રહે ને એવું અહીંયા આપણે કોષ્ટક મેં લખ્યું છે, અહીંયા આ જ લખવાનું. ઉદાહરણ પહેલા વ્યાખ્યા રહી હતી, વ્યાખ્યા લખી પછી શું લખવાનું? ઉદાહરણ. ઉદાહરણમાં બે ભાગ પાડવાના, આ જૂથ છે ત્યાં લખવાનું વ્યક્તિ, અને આવક તો છે આવક આ. ચલો એ વ્યક્તિ, અહીંયા એ વ્યક્તિ લખવાનું, એની આવક 25 હજાર. બી વ્યક્તિ લખવાનું, એની આવક 50 હજાર. સી વ્યક્તિ, એની આવક 60 હજાર. ડી વ્યક્તિની આવક 70 હજાર. અહીંયા પણ દરેક જૂથની આવક વધે છે, અહીંયા પણ દરેકની આવક વધે છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ પછી આપણે સમજૂતી આપીએ. જૂથ બેમાં સમાવિષ્ટ વર્ગની આવક, જૂથ બેની આવક જુઓ ને 30 હજારથી 1 લાખ, જૂથ એકમાં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ, એનો મતલબ એક કરતાં કોની આવક વધુ? બેની છે, જુઓ બરાબર. આ એકની 30 હજાર છે ને અહીંયા 1 લાખ સુધી છે, એટલે એક કરતાં બેની આવક વધુ. જૂથ બે કરતાં જૂથ એકમાં રહેલ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. આવી ગયું, બેના કરતાં એકની આવક ઓછી તો એકમાં રહેલ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે જૂથ બે, આ જૂથ બે એના કરતાં જૂથ 3, 4, 5 આની આવક વધારે, તો જૂથ જુઓ, જૂથ બેમાં સમાવિષ્ટ વર્ગની આવક 3, 4, 5 કરતાં ઓછી છે, તો 3, 4, 5 કરતાં કોની આવક ઓછી? બેની આવક ઓછી. જૂથ બેના વ્યક્તિઓ 3, 4, 5 વ્યક્તિની તુલનામાં સાપેક્ષ ગરીબ કહેવાય. અહીંયા કીધું જેની આવક ઓછી એ સાપેક્ષ ગરીબ કહેવાય. અહીંયા પહેલાં બે જૂથ આપ્યો, તો આપણે પહેલાં સમજૂતીમાં વિદ્યાર્થી મિત્રો આ લખવાનું છે, જ્યારે બી વ્યક્તિની આવક 50 હજાર રૂપિયા છે, બી વ્યક્તિની આવક કેટલી? 50 હજાર, એની સરખામણીમાં એની આવક 25 હજાર, તો બી કરતાં એની આવક કેવી? ઓછી. તો જેની આવક ઓછી એ સાપેક્ષ ગરીબ કહેવાય. જુઓ, બેના કરતાં એકની આવક ઓછી છે, બે કરતાં એકની આવક ઓછી તો સાપેક્ષ ગરીબ કીધો, તો અહીં આપણે બીની સરખામણીમાં કોની આવક ઓછી? એની, તો એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે આપણે લખવાનું છે, કહેવા આપણે સી, તો સીની સરખામણીમાં એ બી સી આ ત્રણની આવક ઓછી તો એ સાપેક્ષ ગરીબ કહેવાય. અને હવે આપણે લખવાનું છે અહીંયા સાઈડમાં ત્રીજા નંબરમાં, પહેલા નંબરમાં વ્યાખ્યા, બીજા નંબરમાં આપણે આ ઉદાહરણ લખવાનું, પછી એની સમજૂતી આપવાની, સમજૂતીમાં ખબર પડી બી લખવા, બીની સરખામણીમાં એ વ્યક્તિની આવક ઓછી તો એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે લખવાનું સી, સીની સરખામણીમાં એ અને બી એની આવક ઓછી તો એ સાપેક્ષ ગરીબ કહેવાય. ઓકે, એ પતી જાય એટલે આપણે ત્રીજા નંબરમાં લખવાનું છે, આવકનું ધોરણ બદલાતા સાપેક્ષ ગરીબી બદલાય છે. જુઓ અહીંયા પણ આવક જેમ જેમ બદલાય, અત્યારે બેની સરખામણીમાં એક ગરીબ બતાવ્યો, પછી ચોથાની સરખામણીમાં 1, 2, 3 ગરીબ બતાવ્યા, પાંચમાની સરખામણીમાં 1, 2, 3, 4, 5 ગરીબ બતાવ્યા, પણ એની જગ્યાએ જો સાતમું એકમ આવી જાય, સાતમું જૂથ, તો 1 થી 5 કેવા થઈ ગયા? ગરીબ. એટલા માટે આપણે લખ્યું આવકનું ધોરણ બદલાતા સાપેક્ષ ગરીબી બદલાય. અહીંયા પણ એવું છે, એ બી સી ડી, બીની સરખામણીમાં એ ગરીબ, સીની સરખામણીમાં એ બી ગરીબ, ડીની સરખામણીમાં એ બી સી બધા ગરીબ, એની જગ્યાએ અહીંયા એફ આવી જાય તો એ બી સી ડી બધા ગરીબ. એટલે એનો મતલબ આવકનું ધોરણ બદલાતા સાપેક્ષ ગરીબી બદલાય. પછી લખવાનું છે, વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ભારત જેવા દેશોમાં ઉપયોગી નથી. કેમ કે ધીરુભાઈ અંબાણીની આવક જોડે આપણે બધાની આવક સરખાઈશું તો આપણે બધા કેવા કહેવાય? ગરીબ કહેવાય. એટલા માટે આ ખ્યાલ ઉપયોગી નથી. આ ખ્યાલ કયા દેશમાં ઉપયોગી? વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ જોવા મળે
છે। હવે વિદ્યાર્થી મિત્રો ચાર મુદ્દા થયા, પાંચમા મુદ્દામાં આ પ્રશ્ન 100% એક ગુણના પ્રશ્નમાં પૂછાશે। ચલો પાંચમો મુદ્દો આપવાનો, સાપેક્ષ ગરીબી એને માપવાની રીતો છે। પહેલી રીત છે આવક જૂથોની રચના, બીજું છે લોરેન્જ વક્ર અને ત્રીજું છે ગીની ગુણોત્તર। તો સાપેક્ષ ગરીબીને માપવાની રીતો કેટલી આપી? ત્રણ। પહેલી રીતનું નામ આવક જૂથોની રચના, બીજું લોરેન્જ વક્ર અને ત્રીજું ગીની ગુણોત્તર। તો વિદ્યાર્થી મિત્રો કેટલા મુદ્દાથી સાપેક્ષ ગરીબી પૂર્ણ કરી? પાંચ મુદ્દાથી। તો ફરી એક વખત હવે ડાયરેક્ટ તમને આખી ટૂંકનો જ ખ્યાલ આવી જશે। ચલો ટૂંકનદનું નામ શું આપ્યું? સાપેક્ષ ગરીબી। તો આમાંથી કશું આપણે ધ્યાનમાં નહીં લેવાનું, પહેલી વ્યાખ્યા લખવાની, શું? કોઈ એક વર્ગ કે જૂથ એની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે। શું લખવાનું? કોઈ એક વર્ગ કે જૂથ એની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો આ લખવાનો છે, આ કોષ્ટકના જેવો એ લખવાનું, જૂથની જગ્યાએ વ્યક્તિ અને બીજું આવક લખવાની, બસ। તો વ્યક્તિ ઉતારવાના એ બી સી અને ડી, અહીંયા આવક લખવાની 25,000, 50,000, 60,000, 70,000, અહીંયા આપણે સાઈડમાં લખ્યું એ કોષ્ટક અહીં લખી દેવાનું। હવે આપણે સમજૂતી આપવાની, પહેલું આ બી આપવાનું, આમાં ભૂલ ના કરતા। ચાલ લખવાનું, બી વ્યક્તિની સરખામણીમાં એ વ્યક્તિની આવક ઓછી છે એટલા માટે એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય। હવે લખવાનું ડી, ડી વ્યક્તિની સરખામણીમાં એ બી સી આ ત્રણની આવક ઓછી છે એટલા માટે એ બી સી સાપેક્ષ ગરીબ કહેવાય। સિમ્પલ બાબત, જેની એકની સરખામણીમાં જેની આવક ઓછી હોય એ સાપેક્ષ ગરીબ કહેવાય। ચલો અહીંયા આપણે બીની સરખામણીમાં એક ગરીબ બતાવ્યો, ડી ડીની સરખામણીમાં એ બી સી ત્રણે ત્રણ ગરીબ બતાવ્યા, હવે ડીની જગ્યાએ ઈ આવી જાય તો ચારે ચાર વર્ગ ગરીબ થઈ જાય, એટલા માટે આપણે લખવાનું આવકનું ધોરણ બદલાય એટલે સાપેક્ષ ગરીબી બદલાય। આવકનું ધોરણ બદલાય એટલે કઈ ગરીબી બદલાય? સાપેક્ષ ગરીબી બદલાય છે। સાપેક્ષ ગરીબી કયા દેશમાં જોવા મળે? તો વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબી જોવા મળે। વિકસિત દેશો એટલે અમેરિકા, કેનેડા, જાપાન, આવા દેશોમાં કઈ ગરીબી હોય? સાપેક્ષ ગરીબી જોવા મળે। અને લાસ્ટ મુદ્દો આપણે લખવાનો છે, સાપેક્ષ ગરીબીને માપવાની રીતો પદ્ધતિ કેટલી આપી? ત્રણ। તો સાપેક્ષ ગરીબીને માપવા માટે ત્રણ રીત છે, પહેલી છે આવક જૂથોની રચના, બીજું છે લોરેન્જ વક્ર અને ત્રીજું છે ગીની ગુણોત્તર। તો સાપેક્ષ ગરીબીને માપવાની રીતો કેટલી આપી? ત્રણ આપી, પહેલું આવક જૂથોની રચના, બીજું લોરેન્જ વક્ર, ત્રીજું ગીની ગુણોત્તર। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાપેક્ષ ગરીબીનો ટોપિક પૂર્ણ કર્યો, હવે નિરપેક્ષ ગરીબીમાં થોડું ઘણું સમજ આપીશું। વિદ્યાર્થી મિત્રો પહેલા નિરપેક્ષ ગરીબી છે એનું બીજું નામ લખવાનું છે ગરીબી રેખા। આ નિરપેક્ષ ગરીબી અને ગરીબી રેખા શું કહેવાય? એક જ છે। ચલો તો વિદ્યાર્થી મિત્રો એક નંબરમાં ધ્યાન આપવાનું, ચલો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ સેવાઓ આને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। આ ગરીબી રેખાની વ્યાખ્યા સામે આવક ગરીબીમાં એક નંબરમાં હતી, આ એ જ વ્યાખ્યા છે। ફરીથી નિરપેક્ષ ગરીબીની અંદર પહેલું શું લખવાનું છે એનું બીજું નામ ગરીબી રેખા। એક નંબરમાં કોની વ્યાખ્યા આપી? ગરીબી રેખાની વ્યાખ્યા છે। શું વ્યાખ્યા આપી? કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક ખર્ચ
આની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહે છે. હવે નંબર બે, ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. એનો મતલબ બીજી કોની વ્યાખ્યા મળી? નિરપેક્ષ ગરીબીની. એક નંબરમાં કોની હતી? ગરીબી રેખાની. બે નંબરમાં નિરપેક્ષ ગરીબી. આ નિરપેક્ષ ગરીબી એટલે સામેના પેજ ઉપર આવક અભિગમ, એમાં બીજો નંબર ગરીબી, એ જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા. શું લખી દઉં? ગરીબી રેખાથી ઓછી આવક ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવાય. તો પહેલા મુદ્દામાં ગરીબી રેખાની વ્યાખ્યા લખવાની, બીજા મુદ્દામાં નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા લખવાની, ત્રીજા મુદ્દામાં લખવાનું નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખાય. સંપૂર્ણ ગરીબી કઈ કહેવાય? નિરપેક્ષ ગરીબી કહેવાય. નિરપેક્ષ ગરીબી કેવી ગરીબી કહેવાય? સંપૂર્ણ ગરીબી. અને હવે આપણે ધ્યાન આપવાનું છે, નંબર નથી આપવાનો. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. પણ આપણે ચોથો મુદ્દો આ લખવાનો, નિરપેક્ષ ગરીબી ભારત જેવા વિકાસશીલ દેશમાં જોવા મળે છે. હમણાં આપણે સાપેક્ષ ભણી દો, સાપેક્ષ ગરીબી વિકસિત દેશમાં જોવા મળે, તો ખબર પડવી જોઈએ કે નિરપેક્ષ ગરીબી ક્યાં જોવા મળે? ભારત જેવા વિકાસશીલ દેશમાં જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા મુદ્દા થયા? આપણે ચાર મુદ્દાની સમજ આપી. ચલો, નિરપેક્ષ ગરીબીનું બીજું નામ છે ગરીબી રેખા. એટલે એક નંબરમાં કોની વ્યાખ્યા લખવાની? ગરીબી રેખાની. શું વ્યાખ્યા લખવાની? જીવનની લઘુત્તમ જરૂરિયાતો એને સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક, નક્કી કરવામાં આવેલું ખર્ચ, એની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી વ્યાખ્યા કોની લખવાની છે? તો બીજી વ્યાખ્યા નિરપેક્ષ ગરીબીની લખવાની. તો લખવાનું છે, ગરીબીની લખો, નિરપેક્ષ ગરીબીની લખો, એક જ. તો લખવાનું, ગરીબી રેખાથી ઓછી આવક કે ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવાય. શું કીધું? ગરીબી રેખાથી ઓછી આવક ઓછો ખર્ચ કરનાર વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવાય. ત્રીજા મુદ્દામાં લખવું પડે કે નિરપેક્ષ ગરીબી કેવી ગરીબી છે? સંપૂર્ણ ગરીબી કહેવાય. અને ચોથા મુદ્દામાં લખવાનું, નિરપેક્ષ ગરીબી ભારત જેવા વિકાસશીલ દેશમાં જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે પહેલાં તમને ગરીબીને બે ભાગમાં વહેંચી, એક આવક ગરીબી, એનો મતલબ પરંપરાગત અર્થ, અને બીજો આધુનિક અર્થ, એમાં છે બિન આવક ગરીબી. આ ત્રણ ગુણની ટૂંકમાં જ આપણે ચલાવી. પછી ગરીબીના પ્રકારોમાં બે પ્રકાર આપણે છે, એકનું નામ સાપેક્ષ ગરીબી, જેના વિશે આપણે ટૂંકમાં જ આપી સમજ આપી. નિરપેક્ષ ગરીબીનો ટોપિક મોટો છે, તો નિરપેક્ષ ગરીબીમાં આપણે ચાર મુદ્દા સુધી ચલાવ્યું. તો આજના લેક્ચરમાં આપણે જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરે અને સાથે સાથે એની તૈયારી કરે. ઓકે, ગુડ બાય.